स्वागत छे तमारू मारी यूट्यूब चैनल में। आजनो मारो टॉपिक छे स्व अने व्यक्तित्व। तो स्व छे ए अंग्रेजी भाषाना पर्सनालिटी शब्द ना पर्याय तथा गुजराती भाषा में व्यक्तित्व शब्द तरीके प्रयोजाय छे, जे लैटिन भाषाना पर्सोना शब्द परथी उतरी आव्यो छे, जेनो मतलब मोहरू थाय छे। व्यक्तित्व एटले व्यक्तिना मनोशारीरिक तंत्रनुं एक गत्यात्मक संगठन के जेना आधारे व्यक्ति पोतानी आगवी रीते समायोजन साधी शके छे। आ व्याख्या आपी छे GW ओलपाटे। तो व्यक्तित्वना विविध अभिगमों, तो एमा पेलू छे कि व्यक्तित्व प्रकार लक्षी अभिगम। तो आमा भारतीय दर्शनशास्त्र में व्यक्तित्वना प्रकार त्रण छे, एक सात्विक, एक राजसी अने एक तामसिक। अने भारतीय चिकित्सा आचार संहिता में शारीरिक दोषना आधारे वात प्रकृति, पित्त प्रकृति अने कफ प्रकृति एवा त्रण प्रकार आपेला छे। पछी छे ग्रीक वेद हिपोक्रेट्स, शरीर में रसस्त्राव ने आधारे आपेला रक्त प्रभावी, कफ प्रभावी, काला पित्त प्रभावी, पीला पित्त प्रभावी, एम करीने चार प्रकार छे। क्रेशरमेन अने शेल्डर शरीरना बांधाना आधारे एने त्रण प्रकार आप्या छे, एक आंतर स्तर प्रधान, मध्य स्तर प्रधान अने बाह्य स्तर प्रधान। अने कालयुगे प्रवृत्तिनी दिशाना आधारे बे प्रकार आप्या छे, एक अंतर्मुखी अने बीजू बहिर्मुखी। હવે જોઈએ વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ અને ત્રીજું છે એ મનોગત્યાત્મક અભિગમ। એ સિગમંડ ફ્રોઇડ વ્યક્તિત્વના રચનામાં ત્રણ અંગો આપ્યા છે, એમાં ઈડ, ઈગો અને સુપર ઈગો છે। તો આમાં સિગમંડ ફ્રોઇડે આપ્યો છે અને એમાં ત્રણ અંગ છે એ તમારે યાદ રાખવાના છે, ઈડ, ઈગો અને સુપર ઈગો। પછી ચોથું છે માનવવાદી અભિગમ, જે કાર્લ રોજર્સે આપ્યું છે। હવે આપણે જોઈએ કે પાંચ સ્વ સાર્થકતાનો સિદ્ધાંત છે એ મેસ્લો, માનવ અંગેનો મત વિધાયક અને આશાવાદી છે। તો આ જે સ્વ સાર્થકતાનો સિદ્ધાંત છે એ મેસ્લોએ આપ્યો છે। અને હવે જોઈએ છઠ્ઠું વાર્તનિક અભિગમ, જો જેબી વોટસન, ટોલમેન, ગ્રંથ આ અભિગમ ઉદ્દીપક, મતલબ કે આ જે લોકો છે એણે આ અભિગમ આપ્યો છે અને આમાં અભિગમને ઉદ્દીપક ગણવામાં આવે છે અને પ્રતિક્રિયાને અભિગમ કહે છે। ઠીક છે, હવે આપણે આગળ જોઈએ વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો। તો એમાં જૈવિક પરિબળો છે, શારીરિક છે, મનોવૈજ્ઞાનિક છે, સામાજિક છે, એમ કરીને ચાર પરિબળ છે। તો હવે આપણે જોઈએ કે જૈવિક પરિબળો છે એ કયા કયા છે। તો જૈવિક પરિબળમાં વંશ, કુટુંબ, માતા પિતા તરફથી મળતા રંગસૂત્રો, તો એને જૈવિક પરિબળો કહેવામાં આવે છે અને એ વ્યક્તિત્વના વિકાસને અસર કરે છે। બીજું છે શારીરિક પરિબળો, જે શરીરની રાસાયણિક સમતુલ, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર, શરીરનું બંધારણ, બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે। ત્રીજું છે મનોવૈજ્ઞાનિક પરિબળ, વ્યક્તિત્વ વિકાસમાં બુદ્ધિ, કલ્પનાશક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્કશક્તિ, સ્મૃતિ, નિર્ણાયક શક્તિ વગેરે મહત્ત્વનો ફાળો રહે છે। હવે ચોથું જોઈએ સામાજિક સાંસ્કૃતિક પરિબળ, એમાં કુટુંબ, શાળા, સમાજ વગેરેનો ફાળો રહ્યો છે, આ ઉપરાંત સમાજના મૂલ્યો પણ ભજવે છે। હવે આપણે આગળ જોઈએ કે વ્યક્તિત્વ માપનની કઈ કઈ રીતો છે, તો ત્રણ રીતો છે, એક છે નિરીક્ષકનો અહેવાલ, બીજું છે આત્મવૃત્તાંત અને ત્રીજું છે પ્રક્ષેપણ પ્રવિધિ, પદ્ધતિ પ્રવિધિ એટલે પદ્ધતિ પણ એને કહેવાય। તો હવે આપણે જોઈએ કે આત્મવૃત્તાંત છે એ શું છે, તો મિનેસોટા વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિક મનોરોગના નિદાનમાં મદદ કરવા માટે હેથવે અને મેકિલીએ આ કસોટી 1940માં રચી અને તેની સુધારેલી આવૃત્તિ MMPI-2 1989માં પ્રકાશિત થઈ, તેમાં 567 કથનો છે। તો તમારે યાદ રાખવાનું કે આ મિનેસોટા છે એ વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિક મનોરોગની જે નિદાન કસોટી છે એ છે, અને એ કઈ સાલમાં પહેલાં રચવામાં આવી હતી, તો પહેલાં 1940માં, અને પછી એનો એમાં સુધારા કરીને 1989માં પ્રકાશિત કરવામાં આવી હતી, અને એમાં કથનો છે 567। હવે જોઈએ કે આઇઝેન્કની વ્યક્તિત્વ
प्रश्नावली तो एमा अंतर्मुख अने बहिर्मुख व्यक्तित्व होय छे अने बीजू छे ई स्थिर आवेगिक अने अस्थिर आवेगिक बन्ने प्रश्नावलीनो समावेश थाय छे। हवे जोईए कि 16 व्यक्तित्व घटकोनी संशोधन क्या एटले के जे आ व्यक्तिओ हता ए लोकोए व्यक्तित्व केवी रीते होय छे अने एमा केटला घटकोनो समावेश थाय छे एना विशे संशोधन कर्युं। तो पेलू छे रोशाकनी शाहीना डाघावाळी कसोटी, ए स्विट्झरलेंडना 1921 हरमन रोशाके विकसावी हती। तो रोशाकनी जे शाहीना डाघावाळी जे कसोटी छे तो एमां अहींया एक कागळ होय एनी ऊपर आम शाहीना डाघा नाखी देवामां आव्या होय अने एमां अमुक जे आकृति होय एनो निर्माण करेलू होय छे अने सामेवाळा व्यक्तिने पूछवामां आवे छे कि आ जे छे चित्र एमां तमने शुं देखाय छे। तो अमुकने खाली आ जे डाघा शाहीना होय तो एवुं कहेशे कि आमां तो मने खाली शाहीना डाघा ज देखाय छे। पछी बीजा कोईकने पूछीए तो एने एवुं कहेशे कि आमां मने सुंदर स्त्री के आमां एनी आँखो सारी छे अने आमने तेम एवी रीते आवुं देखाय छे। तो बधाने आ व्यक्તિત્વના ટેસ્ટ લેવા માટે આ એક જે कसोटी छे एनी रचना करवामां आवी हती। बीजू छे विषय अधिप प्रत्यक्षनी कसोटी जे मोर्गन अने मरेए विकसावी हती। तो तमारे याद राखवानुं के जे रोरशाकनी शाहीना डाघावाळी कसोटी छे ई रोरशाके विकसावी हती अने एनुं नाम छे हरमन। अने बीजी छे विषय अधिप्रत्यक्ष कसोटी जे मोर्गन अने मरेए विकसावी हती। त्रीजी छे चित्र वैफल्य कसोटी जे रोज नविगे विकसावी हती। पछी चौथी छे वाक्यपूर्ति कसोटी ए पाइनर अने टंडलरे 1930 विकसावी हती। हवे आपणे जोईए कि स्व ई शू छे। तो स्व व्यक्तित्व નો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જોઈએ છે તે આ વ્યાખ્યા ક્રચ ફિલ્ડે અને બેલાજીએ આપી। એટલે કે આપણું જે વ્યક્તિત્વ છે એને આપણે કેવી રીતે જોઈએ છીએ એને આપણે સ્વ કહેશું અને સ્વના પ્રકાર છે અહીંયા વાસ્તવિક સ્વ સંભવિત સ્વ અને આદર્શ સ્વ। પછી અહીંયા છે સ્વનિયમની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તો એમાં સ્વનિરીક્ષણ સ્વપ્રબલન ઉદ્દીપક નિયંત્રણ સ્વ ઉપદેશ એટલે કે સૂચન। તો અહીંયા આ એટલી પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે જોઈએ કે વ્યક્તિમાપન તો વ્યક્તિમાપન છે એ કેવી રીતે કરવામાં આવશે તો એમાં આત્મલક્ષી એટલે કે આત્મનિવેદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે। બીજું છે કે નિરીક્ષણ એટલે કે તમને વ્યક્તિ જે હોય છે એનું નિરીક્ષણ કરવાનું કહેવામાં આવશે અને એના ઉપરથી તમારે નિર્ણયો આપવાના હોય। અને ત્રીજું છે પ્રક્ષેપણ પ્રયુક્તિ તો જેમાં તમને કોઈ પણ વ્યક્તિ છે એના વિશે તમારે જણાવવાનું રહેશે। તો હવે આપણે જોઈએ કે આ જે આત્મલક્ષી એટલે કે આત્મનિવેદન પદ્ધતિ છે એમાં કેટલી બાબતો છે એનો સમાવેશ થાય છે તો એમાં આત્મલક્ષીનો સમાવેશ થાય છે, વ્યક્તિનો ઇતિહાસ થાય છે, પછી મુલાકાત પ્રયુક્તિ અને વ્યક્તિત્વ સંશોધનિકા છે એનો સમાવેશ થાય છે। તો પહેલાં આપણે જોયું આ વ્યક્તિત્વ માપનની ત્રણ જે છે એ પદ્ધતિ છે એમાં આપણે આ આત્મલક્ષી પહેલી જોઈ, હવે આપણે જોઈશું બીજી પદ્ધતિ। એમાં નિરીક્ષણ એટલે કે વસ્તુલક્ષી પદ્ધતિ છે, એમાં નિયંત્રિત નિરીક્ષણ કરવાનું હોય છે, પછી ક્રમ માપદંડ હોય છે, પછી શારીરિક ફેરફાર દ્વારા તમે જાણી શકો છો કે શાબ્દિક ફેરફાર એટલે કે વ્યક્તિ કેવી રીતે બોલે છે એના ઉપરથી જાણી શકો અને સામાજિક નીતિ એના ઉપરથી પણ આ નિરીક્ષણ કરી અને આ પદ્ધતિનું તમે જાણી શકો છો। હવે ત્રીજી પદ્ધતિ છે પ્રક્ષેપણ પ્રયુક્તિ તો એમાં રોરશાકની શાહીના ડાઘાવાળી કસોટીનો ઉપયોગ કરવામાં આવે, પછી વાક્યપૂર્તિની કસોટી જે છે એ પણ આવે અને વસ્તુબોધ કસોટી છે એનો પણ ઉપયોગ કરવામાં આવે। અને બીજું છે કે એમાં શબ્દ સાહચર્ય કસોટીનો પણ ઉપયોગ કરવામાં આવે, કેટનો પણ ઉપયોગ કરવામાં આવે અને મુક્ત સાહચર્ય કસોટી છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે। અને હવે આપણે જોઈએ કે વ્યક્તિત્વના પ્રકાર તો આપણે આગળ જોઈ લીધું કે આપણે જે ગ્રંથોમાં અને જે ભારતીય સંસ્કૃતિમાં
કેટલા છે એવી રીતે અહીંયા ભારતીય દ્રષ્ટિકોણ તરીકે વ્યક્તિત્વના પ્રકાર તો એક સત્વગુણી, રજોગુણી અને ત્રીજું તમોગુણી. આયુર્વેદની દ્રષ્ટિએ તો વાતગુણ પ્રધાન, પિત્તગુણ પ્રધાન અને કફગુણ પ્રધાન એમ ત્રણ છે. અને શારીરિક લક્ષણનું જોવા જઈએ તો એમાં આશાવાદી, ક્રોધી, ઉદાસીન અને મંદ કફવાળા એમ કરીને આ ત્રણ લક્ષણો જોવા મળે છે. અને જર્મન વિદ્વાન કેટ સમેરના મત પ્રમાણે હષ્ટપુષ્ટ, શક્તિહીન અને ગોળમટોળ એમ કરીને એણે ત્રણ પ્રકાર આપ્યા છે. હવે આપણે જોઈએ કે શેલ્ડનના મત પ્રમાણે તો શેલ્ડને ત્રણ પ્રકાર આપ્યા છે. એક છે કોમળ, નિર્બળ અને હષ્ટપુષ્ટ. આ હતા શેલ્ડનના મત પ્રમાણે. અને હવે સમાજશાસ્ત્રના આધારે જોઈએ તો સૈદ્ધાંતિક, ધાર્મિક અને આર્થિક આ જે વ્યક્તિત્વના પ્રકાર છે એ છે. અને લાસ્ટમાં યુંગના મત પ્રમાણે એક અંતર્મુખી અને બીજું છે એ બહિર્મુખી. તો આ હતું આપણો સ્વ અને વ્યક્તિત્વનું જે જાણકારી હતી એ મેં તમને આપી છે. આમાં તમને કંઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ચલો, ઓલ ધ બેસ્ટ અને વાંચજો.